हेलो फ्रेंड्स, 404 ऑपरेटिंग सिस्टम एंड यूनिक्स सब्जेक्टना वीडियो लेक्चरनी अंदर मित्रों फरी एक वार तमारू स्वागत छे। तो मित्रों आजना लेक्चरनी अंदर आपणे यूनिट 2 नी अंदर थी मेमरी मैनेजमेंट में वर्चुअल मेमरी, पेज रिप्लेसमेंट एंड डिमांड पेजिंग नो जे कॉन्सेप्ट छे एना विषे स्टडी करवाना चाहिए। तो फर्स्ट ऑफ ऑल व्हाट इज वर्चुअल मेमोरी? वर्चुअल मेमोरी इज द स्टोरेज स्कीम दैट प्रोवाइड यूजर एन इल्यूजन ऑफ हैविंग अ वेरी बिग मेन मेमोरी। वर्चुअल मेमोरी ए स्टोरेज स्कीम छे, सेना माटे नी? स्टोरेज स्कीम अदरवाइज स्टोरेज नु मशीनिज्म छे। ए मशीनिज्म यूजर ने ऑफर करे छे जे इल्यूजन ऑफ हैविंग वेरी बिग मेन मेमरी। मेन मेमरी माथी थोड़ोक पोर्शन यूजर ने रिक्वायरमेंट प्रमाणे प्रोवाइड करवामां आवे छे, जेने वर्चुअल मेमरी अदरवाइज वर्चुअल स्पेस तरीके आपणे ओळखीए छीए। राइट, दिस इज डन बाय ट्रीटिंग अ पार्ट ऑफ सेकेंडरी मेमरी एज द मेन मेमरी। एंड वर्चुअल मेमरीनो जे कॉन्सेप्ट छे सेकेंडरी मेमरीनो पार्ट छे। राइट, तो आ जे मशीनिज्म छे ए मशीनिज्म नी अंदर यूजर केन लोड द बिगर साइज ऑफ प्रोसेस देन द अवेलेबल मेन मेमरी बाय हैविंग द इल्यूजन दैट द मेमरी इज अवेलेबल टू लोड द प्रोसेस। यूजर ना जेटला पण प्रोग्राम नी प्रोसेसेस छे बिगर साइज नी, तो अवेलेबल जे मेन मेमरी माथी जे स्पेस अलोकेट करवामां आवे छे ते आ प्रोसेसेस लोड थाय छे। इन्स्टेड ऑफ लोडिंग वन बिग प्रोसेस इन मेन मेमरी, द ऑपरेटिंग सिस्टम लोड द डिफरंट पार्ट ऑफ मोर देन वन प्रोसेस इन द मेन मेमरी। હવે જે લોડિંગની પ્રોસિજર છે મિત્રો, પ્રોગ્રામની અંદર પ્રોસેસ જે લોડ થાય છે, એક બિગ પ્રોસેસ મેઇન મેમરીની અંદર જ્યારે લોડ થાય છે ત્યારે ઓપરેટિંગ સિસ્ટમ ડિફરન્ટ પાર્ટ્સની અંદર એ પ્રોસેસને ડિવાઈડ કરે છે એન્ડ મેઇન મેમરીમાં એ પાર્ટ લોડ થાય છે। રાઈટ, તો હવે આપણે પ્રોપરલી વર્ચ્યુઅલ મેમરી નો જે કોન્સેપ્ટ છે એનું ઇન્ટ્રોડક્શન જોયું મિત્રો। તો વર્ચ્યુઅલ મેમરી એ સ્ટોરેજ સ્કીમ છે જે પ્રોવાઈડ કરે છે યુઝરને કે વેરી બિગ મેઇન મેમરી નું ઇલ્યુઝન પ્રોવાઈડ કરે છે। રાઈટ, તો આઈ થિંક તમને વર્ચ્યુઅલ મેમરીનો જે કોન્સેપ્ટ છે એ ક્લિયરલી તમારા માઇન્ડની અંદર સમજમાં આવી ગયો હશે। બીજી એની ડેફિનેશન આપણે જોઈએ તો વર્ચ્યુઅલ મેમરી ઇઝ અ લાર્જ સેકન્ડરી મેમરી ઓફ ઓપરેટિંગ સિસ્ટમ। લાર્જ સેકન્ડરી મેમરી છે ઓપરેટિંગ સિસ્ટમ એન્ડ ઇટ અલાઉ ટુ હાર્ડવેર એન્ડ સોફ્ટવેર ઓફ કમ્પ્યુટર સિસ્ટમ ટુ સપોર્ટ ફોર ફિઝિકલ મેમરી ઓન ટ્રાન્સફરિંગ ટાઈમ ઓફ ડેટા ફ્રોમ મેઇન મેમરી ટુ સેકન્ડરી મેમરી સચ એઝ અ હાર્ડ ડિસ્ક। તો વર્ચ્યુઅલ મેમરી એ લાર્જ સેકન્ડરી મેમરી છે ઓપરેટિંગ સિસ્ટમની એન્ડ એ અલાઉ કરે છે હાર્ડવેરને સોફ્ટવેરને પણ કમ્પ્યુટર સિસ્ટમની અંદર હાર્ડવેર એન્ડ સોફ્ટવેરની જે સિસ્ટમ છે એને અલાઉ કરે છે કે ફિઝિકલ મેમરીમાંથી જે ડેટા છે એ એટ એ ટાઈમ મેઇન મેમરી ટુ સેકન્ડરી મેમરીની અંદર ટ્રાન્સફરિંગ કરીને આપે। રાઈટ, અહીંયા તમને ડાયગ્રામ બતાવવામાં આવેલો છે કે જેના મદદથી તમે ઇઝીલી સમજી શકો। અહીંયા પેજ 0 1 2 ધેન એન એ સ્ટોર થાય છે વર્ચ્યુઅલી પેજીસ, ક્યાંથી મેપિંગ થશે એનું મેઇન મેમરીમાંથી, ફિઝિકલ મેમરી સાથે એનું કમ્યુનિકેશન છે અને ડિસ્ક સ્ટોરેજમાંથી કોઈ પણ ફાઇલ તમે ત્યાં એક્સેસ કરી શકો છો।
તો મૂવ વર્ચ્યુઅલ મેમરી ઇન્ટુ ફિઝિકલ મેમરી ઓપરેટિંગ સિસ્ટમ સ્પ્લિટ ઓન મેમરી ઇન્ટુ ડિફરન્ટ બ્લોક વિથ ફિક્સ નંબર ઓફ એડ્રેસીસ એન્ડ ધોઝ બ્લોક આર નોન એઝ અ પેજ ફાઇલ અધરવાઇઝ સ્વેપ ફાઇલના નામે પણ ઓળખવામાં આવે છે. આ જે ફાઇલ છે એ હાર્ડ ડિસ્ક પર પોતાની સ્પેસ રિઝર્વ રાખે છે. An operating system moves it from hard disk to primary memory when they are needed and finally virtual addresses are translated into real addresses. Virtual address nu translation real address ni andar karvama aave chhe. Have mitro apde second je question ke why require virtual memory અધરવાઇઝ વાય નીડ વર્ચ્યુઅલ મેમરી ઓપરેટિંગ સિસ્ટમની અંદર આ વર્ચ્યુઅલ મેમરી કેમ જરૂરી છે. તો વેન એવર યોર કમ્પ્યુટર ડઝન્ટ હેવ અ સ્પેસ ઇન ધ ફિઝિકલ મેમરી ઇટ રાઇટ્સ વોટ ઇટ નીડ ટુ રિમેમ્બર ટુ ધ હાર્ડ ડિસ્ક ઇન અ સ્વેપ ફાઇલ એઝ અ વર્ચ્યુઅલ મેમરી. ફાઇલ ક્યાંથી? ડિસ્ક સ્ટોરેજમાંથી ફાઇલ અહીંયા ફિઝિકલ મેમરીમાંથી સ્વેપ થશે. રાઈટ, સમજો કે જ્યારે તમારા કમ્પ્યુટરની અંદર કોઈ સ્પેસ ફિઝિકલ મેમરીની અંદર અવેલેબલ નથી તો ઇટ રાઇટ્સ વોટ ઇટ નીડ ટુ રિમેમ્બર ટુ હાર્ડ ડિસ્ક ઇન સ્વેપ ફાઇલ એઝ અ વર્ચ્યુઅલ મેમરી. ડિસ્ક સ્ટોરેજ એટલે કે હાર્ડ ડિસ્ક, રાઈટ? તો ત્યાંથી ફાઇલ જે સ્વેપિંગ થાય છે એની જરૂરિયાત થશે. તો ઇફ અ કમ્પ્યુટર રનિંગ વિન્ડો નીડ્સ મોર મેમરી ધેન ઇન્સ્ટોલ ઇન ધ સિસ્ટમ, એટલે કે એવા ટાઈમે કમ્પ્યુટર સિસ્ટમની અંદર જે વિન્ડોઝની જરૂરિયાત પ્રમાણે તમારે રેમ ઇન્સ્ટોલ કરવી પડશે, ઇટ યુઝિસ અ સ્મોલ પોર્શન ઓફ ધ હાર્ડ ડ્રાઈવ ઓર ધીસ પર્પઝ, એન્ડ એટલા માટે આપણે સિસ્ટમની અંદર એની રિક્વાયરમેન્ટ છે મિત્રો. રાઈટ, તો વર્ચ્યુઅલ મેમરીનો જે કોન્સેપ્ટ છે એ તમને ખ્યાલ આવી ગયો હશે કે મલ્ટી પ્રોગ્રામિંગ સિસ્ટમની જે સિસ્ટમ આપણે એક્સેસ કરીએ છીએ તો એના ઇન્ક્રીઝિંગ માટે, સીપીયુ યુટિલાઇઝેશનના ઇન્ક્રીઝિંગ માટે આ વર્ચ્યુઅલ મેમરીનો કોન્સેપ્ટ ખૂબ જ જરૂરી છે. કે બિગ પ્રોસેસ કોઈ મેઇન મેમરીની અંદર હોય તો એને ઇઝીલી લોડ કરાવી શકાય છે. ઓપરેટિંગ સિસ્ટમ લોડ ધ ડિફરન્ટ પાર્ટ્સ ઓફ મોર ધેન વન પ્રોસેસ ઇન ધ મેઇન મેમરી. મેઇન મેમરીમાંથી એ જ પ્રોસેસના જુદા જુદા પાર્ટના બદલે ઓપરેટિંગ સિસ્ટમ એઝ એ પ્રોસેસને, બિગ પ્રોસેસને મેમરીની અંદર લોડ કરાવે છે. રાઈટ, હવે આપણે આ જે સિસ્ટમ છે મિત્રો, રાઈટ, વર્ચ્યુઅલ મેમરીનો કોન્સેપ્ટ છે તો એ કેવી રીતે વર્ક પરફોર્મ કરે છે આપણી સિસ્ટમની અંદર એ સમજી લઈએ, એન્ડ પછી એનું એક્ઝામ્પલ જોઈએ. મોડર્ન વર્લ્ડની અંદર વર્ચ્યુઅલ મેમરી હેઝ બીકમ ક્વાઇટ કોમન ધીઝ ડેઝ. આપણે મોડર્ન સિસ્ટમની અંદર વર્ચ્યુઅલ મેમરીનો કોન્સેપ્ટ કોમન છે. ઇન ધીસ સ્કીમ વેનએવર સમ પેજીસ નીડ્સ ટુ બી લોડેડ ઇન ધ મેઇન મેમરી ફોર ધ એક્ઝિક્યુશન એન્ડ ધ મેઇન મેમરી ઇઝ નોટ અવેલેબલ ફોર ધોઝ મેની પેજીસ. શું કહેવામાં આવે છે મિત્રો? તો જ્યારે કેટલાક પેજીસની જરૂરિયાત મેઇન મેમરીની અંદર લોડ થઈને એનું એક્ઝિક્યુશન કમ્પ્લીટ કરવાનું હોય છે ત્યારે મેમરી અવેલેબલ હોતી નથી એ પેજીસ માટે. તો ઇન ધેટ કેસ ઇન્સ્ટેડ ઓફ સ્ટોપિંગ ધ પેજીસ ફ્રોમ એન્ટરિંગ ઇન ધ મેઇન મેમરી ઓએસ સર્ચ રેમ એરિયા. આ જે પેજીસ છે એનું એક્ઝિક્યુશન સ્ટોપ કરાવતું નથી ઓપરેટિંગ સિસ્ટમ, એન્ડ તેનું સર્ચિંગ કરશે, રેમ એરિયાનું સર્ચિંગ કરે છે, એન્ડ ધેટ આર
list used in the recent time or that are not referenced and copy that into secondary memory to make space for new pages in the main memory. And RAM area जे searching थाई छे तो recent time नी अंदर एंड रेफरेंस अदरवाइज कॉपी ऑफ डेटा सेकेंडरी मेमरी नी अंदर होता नथी पण ए स्पेस जे छे न्यू पेजिस माटे मेन मेमरी माथी एने अलोकेट करवामां आवे छे। हवे आपणे एक एक्जाम्पल थी आने वधु समझवानो ट्राय करिए वर्चुअल मेमरी नो जे थिंग छे एने राइट। तो ऑपरेटिंग सीस्टम नी अंदर सपोज के 300 MB मेमरी रनिंग प्रोग्राम ने स्टोर करवा माटे रिक्वायर छे। समझो फ्रेंड के सपोज आपणी जे ऑपरेटिंग सिस्टम आपणे एक्सेस करीए छीए तो ए ऑपरेटिंग सिस्टम नी अंदर केटली मेमरी रिक्वायर छे 300 MB वन प्रोग्राम एक्झिक्यूशन माटे। एक प्रोग्राम ना एक्झिक्यूशन माटे त्रणसो एमबी मेमरी एने स्टोर एंड प्रोग्राम ने रन करवा माटे नॉट फॉर ओनली एक्झिक्यूशन बट स्टोर एंड एक्झिक्यूशन माटे 300 MB मेमरी रिक्वायर छे राइट। तो हाउ एवर देर करंटली ओनली 50 MB ऑफ अवेलेबल फिजिकल मेमरी स्टोर ऑन द रेम। तो मित्रों रेम नी अंदर 50 MB मेमरी अवेलेबल छे फिजिकल मेमरी स्टोर ज्या थाय छे त्या राइट। तो हवे शू थशे ऑपरेटिंग सिस्टम विल देन सेटअप 250 ऑपरेटिंग सिस्टम द्वारा 250 MB मेमरी सेट करवानी छे राइट एज अ वर्चुअली एंड ए जे प्रोग्राम छे ए प्रोग्राम ने आपणे यूज करी शकीशु। ए प्रोग्राम माटे मेमरी केटली फेच करवानी छे अरेन्ज करवानी छे 250 MB राइट एंड ए वर्चुअली इजीली एक्सेस थई शकशे। तो ऑपरेटिंग सिस्टम विल देन सेट अप 250 MB ऑफ वर्चुअल मेमरी एंड यूज अ प्रोग्राम कॉल द वर्चुअल मेमरी मैनेजमेंट VMM द्वारा ऑपरेटिंग सिस्टम 250 MB मेमरी ए प्रोग्राम ना माटे यूज करे छे मैनेज करे छे राइट। So in the case virtual memory manager will create a file on the hard disk that is 250 MB in the size to store extra memory that is required. तो शू थशे मित्रों कि virtual memory manager आ फाइल ने क्रिएट करशे हार्ड डिस्क पर जेने एक्स्ट्रा 250 MB स्टोरेज माटे एक्स्ट्रा मेमरी रिक्वायर छे। ऑपरेटिंग सिस्टम विल नाउ प्रोसीड टू एड्रेस मेमरी एज इट कंसिडर्स 300 MB ऑफ रियल मेमरी स्टोर इन द रेम इवन इफ ओनली 50 MB स्पेस इज अवेलेबल। ऑपरेटिंग सिस्टम नी अंदर नाउ प्रोसेसिंग माटे जे मेमरी एड्रेस छे ए केटली कंसिडरेड करवामां आवशे 300 राइट एंड रियल मेमरी जे स्टोर छे रेम थ्रू इवन 50 MB स्पेस त्यां अवेलेबल छे। तो इट इज द जॉब ऑफ वर्चुअल मेमरी मैनेजर टू मैनेज 300 MB इवन इफ जस्ट 50 MB ऑफ रियल मेमरी स्पेस इज अवेलेबल। ज्या 50 MB ज मेमरी अवेलेबल हती त्या वर्चुअल मेमरी मैनेजमेंट मैनेजर छे ए 3
300 MB મેમરી એ પ્રોગ્રામના સ્ટોર એન્ડ રિક્વાયર માટે એક્ઝિક્યુશન માટે અવેલેબલ કરી આપે છે રાઈટ તો આ જે કોન્સેપ્ટ હતો એ મિત્રો વર્ચ્યુઅલ મેમરી મેનેજમેન્ટનો આપણે કોન્સેપ્ટ સમજ્યા રાઈટ તો વર્ચ્યુઅલ મેમરી શું છે મિત્રો એક સ્ટોરેજ મશીનિઝમ છે કે જેની મદદથી ફિઝિકલ મેમરીને વર્ચ્યુઅલ મેમરીમાં મૂવ થઈ શકે છે ઓપરેટિંગ સિસ્ટમ સ્પ્લિટ ઓન મેમરી ઇન્ટુ ડિફરન્ટ બ્લોક વિથ અ ફિક્સ નંબર ઓફ એડ્રેસીસ ઓપરેટિંગ સિસ્ટમની અંદર જે મેઇન મેમરી છે એની પોતાની ત્યાં ડિફરન્ટ બ્લોક જે ફિક્સ નંબર ઓફ એડ્રેસ સાઇઝથી જનરેટ થયેલા છે ત્યાં સ્પ્લિટ થઈ શકે છે એન્ડ ધોઝ બ્લોક આર નોન એઝ અ પેજ ફાઇલ અધરવાઇઝ સેફ સ્વેપ ફાઇલના નામે એને આપણે ઓળખીએ છીએ ઓલ પેજીસ આર રિઝર્વ ઇન ધ હાર્ડ ડિસ્ક દરેકે દરેક પેજીસ જે છે આ પેજીસ દેખાય છે મેમરીની અંદર એ પેજીસ હાર્ડ ડિસ્કની અંદર પોતાની સ્પેસ રિઝર્વ રાખે છે ઓપરેટિંગ સિસ્ટમ મૂવ ઇટ ફ્રોમ હાર્ડ ડિસ્ક ટુ પ્રાઇમરી મેમરી ઓપરેટિંગ સિસ્ટમ શું કરે છે મૂવ કરે છે કે આ જે પેજીસ છે એ પેજીસને ફિઝિકલ મેમરીમાં મોકલશે અને ત્યાંથી ક્યાં જશે ડિસ્ક સ્ટોરેજમાં જ્યારે એની જરૂરિયાત થશે ત્યારે વર્ચ્યુઅલ એડ્રેસને ટ્રાન્સલેટ થશે રિયલ એડ્રેસની અંદર ઓકે તો મિત્રો વર્ચ્યુઅલ મેમરીનો કોન્સેપ્ટ તમારા માઇન્ડની અંદર ક્લિયર થઈ ગયો હશે હવે આપણે જોઈશું ડિમાન્ડ પેજિંગ રાઈટ તો ફર્સ્ટ ઓફ ઓલ ડિમાન્ડ પેજિંગ શું છે શેના માટે એની રિક્વાયરમેન્ટ છે રાઈટ એ આપણે સમજી લઈએ ફર્સ્ટ ઓફ ઓલ ડિમાન્ડ પેજિંગ ઇઝ અ પ્રોસેસ ઓફ સ્વેપિંગ ઇન ધ વર્ચ્યુઅલ મેમરી ડિમાન્ડ પેજિંગ એ શું છે વર્ચ્યુઅલ મેમરીની સ્વેપિંગની પ્રોસેસ છે વર્ચ્યુઅલ મેમરી સિસ્ટમની એક પ્રોસેસ છે ડિમાન્ડ પેજિંગ સ્વેપિંગની પ્રોસિજર છે રાઈટ તો ડિમાન્ડ પેજિંગ મશીનિઝમ ઇઝ અ વેરી મચ સિમિલર ટુ પેજિંગ સિસ્ટમ વિથ સ્વેપિંગ વેર પ્રોસેસીસ આર સ્ટોર્ડ ઇન અ સેકન્ડરી મેમરી એન્ડ પેજીસ આર લોડેડ ઓનલી ઓન ડિમાન્ડ નોટ ઇન એડવાન્સ સમજો ફ્રેન્ડ ડિમાન્ડ પેજિંગ શું છે તો ડિમાન્ડ પેજિંગની જે ડેફિનેશન છે ડિમાન્ડ પેજિંગ મશીનિઝમ ઇઝ અ વેરી મચ સિમિલર ટુ પેજિંગ સિસ્ટમ વિથ સ્પેકિંગ સ્વેપિંગ સ્વેપિંગનો જે કોન્સેપ્ટ છે મેમરી મેનેજમેન્ટની અંદર તો એના સાથે સંકળાયેલો છે પેજિંગ મશીનિઝમ ડિમાન્ડ પેજિંગ મશીનિઝમ એ પેજિંગ સિસ્ટમ સાથે સંકળાયેલો ટોપિક છે એન્ડ સેકન્ડરી મેમરી એન્ડ પેજીસ જ્યાં લોડ થાય છે એની ડિમાન્ડ પ્રમાણે રાઈટ તો ડિમાન્ડ પેજિંગ ઇઝ અ પ્રોસેસ ઓફ સ્વેપિંગ ઇન ધ વર્ચ્યુઅલ મેમરી સિસ્ટમ ઇન ધીસ પ્રોસેસ ઓલ ડેટા ઇઝ નોટ મૂવ ફ્રોમ હાર્ડ ડ્રાઈવ ટુ મેઇન મેમરી બધા જે ડેટા છે એ હાર્ડ ડ્રાઈવની અંદર મૂવ થતા નથી કેમ તો બીકોઝ વાઇલ યુઝિંગ ધીસ ડિમાન્ડ પેજિંગ વેન સમ પ્રોગ્રામ આર ગેટિંગ ડિમાન્ડ વેન ડેટા વિલ બી ટ્રાન્સફરેડ જે ડેટાની ડિમાન્ડ હશે એ જ ડેટાને ટ્રાન્સફર કરવામાં આવે છે બટ ઇફ રિક્વાયર્ડ ડેટા ઇઝ ઓલરેડી એક્ઝિસ્ટેડ ઇન ટુ મેમરી ધેન નોટ નીડ ટુ કોપી ઓફ ડેટા જો એ ડેટા ઓલરેડી એક્ઝિસ્ટેડ હોય મેમરીની અંદર તો એવા ડેટા કોપી થતા નથી ફરીવાર ધ ડિમાન્ડ પેજિંગ સિસ્ટમ ઇઝ ડન વિથ અ સ્વેપિંગ ફ્રોમ ઓક્ઝિલરી સ્ટોરેજ ટુ પ્રાઇમરી મેમરી ડિમાન્ડ પેજિંગ સિસ્ટમ સ્વેપિંગ થ્રુ ઓક્ઝિલરી સ્ટોરેજ જે
પ્રાઇમરી મેમરી સાથે સંકળાયેલું છે. અહીંયા જોઈ લો મિત્રો કે પ્રોગ્રામ એ માટે 3 બ્લોક છે, આ ફ્રી સ્પેસ તમને પ્રોવાઇડ કરેલી છે. પ્રોગ્રામ બી ના પણ 3 બ્લોક છે. તો જ્યારે પ્રોગ્રામ એ સેકન્ડરી મેમરીની અંદર સ્વેપ ઇન થશે ત્યારે પ્રોગ્રામ બી એનું વર્ક કમ્પ્લીટ કરીને ત્યાંથી આઉટ થશે, રાઈટ? તો વેન કન્ટેક્સ્ટ સ્વિચ અકર ધ ઓપરેટિંગ સિસ્ટમ નેવર કોપી એની ઓફ ઓલ્ડ પ્રોગ્રામ્સ પેજીસ ફ્રોમ ધ ડિસ્ક. કોઈ દિવસ ડિસ્ક પર જે પ્રોગ્રામના પેજીસ છે, ઓલ્ડ પેજીસ છે, એની કોપી કન્ટેક્સ્ટ સ્વિચની મદદથી થતી નથી, રાઈટ? When a context switch occur, the operating system never copy of any old program's pages from the disk. Any of new program pages into the main memory, even new je pages che, e pan main memory ni andar available hase, right? So instead it will start executing the new program after loading first page and fetch the program pages which are reference. First શું થશે? તો પેજ લોડ થશે, એ ડેટા ફેચ થશે પ્રોગ્રામના પેજીસ એન્ડ એ રેફરન્સ કરશે. તો ડ્યુરિંગ પ્રોગ્રામ એક્ઝિક્યુશન ઈ પ્રોગ્રામ રેફરન્સ ઇઝ અ પેજ ધેટ મે બી નોટ may not be available in memory, main memory, because it was swapping. જે પ્રોગ્રામનું એક્ઝિક્યુશન થઈ જશે એ મેઇન મેમરીની અંદર અવેલેબલ હશે નહીં, ત્યાંથી સ્વેપ આઉટ થશે. એન્ડ જે એક્ઝિક્યુટેબલ ન્યૂ પ્રોગ્રામ છે એ ઇન થશે, રાઈટ? ધેન ધ પ્રોસેસર કન્સિડર ઇટ એઝ એન ઇનવેલિડ મેમરી રેફરન્સ. That's because the page fault and transfer send control back from the program to the operating system. Processor kyare consider karse invalid memory reference jyare e je program execution mate request mokleli che e swap out thai gayo hase tyare, right? Which demand to store page back into memory. હવે મિત્રો, ડિમાન્ડ પેજિંગ નો જે કોન્સેપ્ટ છે એને આપણે સમજ્યા. સ્વેપ ઇન એન્ડ સ્વેપ આઉટ, પ્રોગ્રામનું એક્ઝિક્યુશન કમ્પ્લીટ થશે એટલે સ્વેપ આઉટ થશે સેકન્ડરી મેમરીમાંથી, રાઈટ? કેટલાક પેજ રિપ્લેસમેન્ટ અલ્ગોરિધમનો યુઝ ડિમાન્ડ પેજિંગના કોન્સેપ્ટને રિપ્લેસ ડિફરન્ટ પેજીસ ના ફોર્મમાં કરવામાં આવે છે. એટલે કે કેટલાક અલ્ગોરિધમ આપણે સ્ટડી કરી ચૂક્યા છીએ, ફીફો, લીફો, ઓપ્ટિમલ અલ્ગોરિધમ, LRU પેજ, રેન્ડમ રિપ્લેસમેન્ટ પેજ, પેજ રિપ્લેસમેન્ટ અલ્ગોરિધમ. ઓકે, ડિફરન્ટ ડિફરન્ટ અલ્ગોરિધમ પ્રોવાઈડ કરેલા છે આ પ્રોસિજર માટે. તો આ ડિમાન્ડ પેજિંગની જે સ્કીમ છે એ કેવી રીતે વર્ક કરે છે? હાઉ ડઝ ડિમાન્ડ પેજિંગ વર્કિંગ? Demand paging system is totally depends on demand paging ની વર્કિંગ સ્કીમ જોઈ લઈએ પહેલા. તો ડિમાન્ડ પેજિંગ સિસ્ટમ ઇઝ ટોટલી ડિપેન્ડ ઓન ધ પેજ ટેબલ ઇમ્પ્લિમેન્ટેશન, બીકોઝ પેજ ટેબલ હેલ્પ ટુ મેપ લોજિકલ મેમરી ટુ ફિઝિકલ મેમરી. પેજ ટેબલ શેના માટે યુઝ કરવામાં આવે છે? લોજિકલ મેમરી ટુ ફિઝિકલ મેમરીની અંદર મેપિંગ જે રહેલું છે એના માટે પેજ ટેબલનો યુઝ કરવામાં આવે છે, રાઈટ? એન્ડ ડિમાન્ડ પેજિંગ ઇમ્પ્લિમેન્ટ ક્યાં થાય છે? એનું ઇમ્પ્લિમેન્ટેશન પેજ ટેબલની અંદર. તો બીટવાઇઝ ઓપરેટર આર ઇમ્પ્લિમેન્ટેડ ઇન ધ પેજ ટેબલ to indication that pages are okay or not, એટલે કે વેલિડ છે કે નહીં એના માટે બીટવાઇઝ ઓપરેટર અહીંયા એક્સેસ કરવામાં આવે છે.
ऑल वैलिड पेजेस आर एग्जिस्टेड इन टू प्राइमरी मेमोरी एंड अदर साइड इनवैलिड पेजेस आर एग्जिस्टेड इन टू सेकेंडरी मेमोरी. वैलिड पेजेस क्या एग्जिस्टेड हे प्राइमरी मेमोरी नी अंदर एंड सेकेंडरी मेमोरी नी अंदर इनवैलिड पेजेस अवेलेबल हे. तो मित्रों डिमांड पेजिंग नो जे आ डायग्राम आपणे जोईए छीए, राइट, स्कीम समझवा माटे. અહીંયા ફ્રેમ ની અંદર તમે જોઈ શકો છો 2 and 3 ફ્રેમ અવેલેબલ છે. પ્રેઝન્ટ એન્ડ એબસેન્ટ નંબર એટલે કે 1 1 અહીંયા પ્રોવાઈડ કરેલું છે. રેફરન્સ બીટ તમને 2 માટે પ્રોવાઈડ કરેલો છે. આ પેજ ટેબલ છે, રાઈટ. પેજ ટેબલની અંદર એ ઇન્ફોર્મેશન પ્રોવાઈડ કરેલી છે ફ્રેમની અંદર રહેલી પ્રોસેસિસ. મેઇન મેમરીની અંદર આ ફ્રી બ્લોક બતાવવામાં આવેલા છે. P1, P2, P2 to P0, પેજ ટેબલ ઓફ P1, રાઈટ, એન્ડ P2. તો અહીંયા 3 ફ્રેમ અવેલેબલ છે. હવે સેકન્ડરી મેમરીની અંદર આપણે વાત કરીએ તો આ જે બંને ફ્રેમની ઇન્ફોર્મેશન અહીંયા રહેલી છે, રાઈટ. તો ફ્રેમ ટોટલ કેટલી થઈ? 4. હાઉ ટુ? 1 2 3 એન્ડ 4. પ્રેઝન્ટ ટોટલ 5, સોરી, સીપીયુની અંદર પેજ ટેબલ બેઝ પ્રોસેસિસ જે રિક્વાયર ટાઈમ છે કેટલો છે? 5. એન્ડ પેજ ટેબલ બેઝ આપણે જોવા જઈએ તો 5 + 2 મીન્સ 7 ટાઈમ મેમરી એને અલોકેટ કરવામાં આવશે. તો અહીંયા શું કીધું છે કે સપોઝ તમે અઝ્યુમ કરો કે બે પ્રોસેસીસ છે P1 એન્ડ P2 એન્ડ કન્ટેન 4 પેજીસ ઈચ. બે પ્રોસેસની અંદર 4 પેજીસ કન્ટેન થયેલા છે. ઈચ પેજ સાઇઝ ઇઝ 1 KB. દરેકે દરેક પેજની જે સાઇઝ છે એ કેટલા કેટલી છે? 1 KB. મેઇન મેમરી કન્ટેન્ટ 8 ફ્રેમ. મેઇન મેમરીની અંદર કેટલી ફ્રેમ છે? આ મેઇન મેમરી એની અંદર કેટલી ફ્રેમ કન્ટેન્ટ થયેલી છે? 8, રાઈટ. ધ ઓપરેટિંગ સિસ્ટમ રિસાઇડ ઇન ધ ફર્સ્ટ 2 પાર્ટીશન. ઇન ધ થર્ડ પાર્ટીશન ફર્સ્ટ પેજ ઓફ P1 ઇઝ સ્ટોર્ડ. જે 2 પાર્ટીશન છે ફર્સ્ટ એની અંદર કોઈ વેલ્યુ સ્ટોર નથી, રાઈટ. પણ P1 સ્ટોર ક્યાં છે? અધર ફ્રેમની અંદર, સમજો. ધ ઓપરેટિંગ સિસ્ટમ રિસાઇડ ઇન ધ ફર્સ્ટ 2 પાર્ટીશન. 2 પાર્ટીશન ઓપરેટિંગ સિસ્ટમ માટે અલોકેટ કરવામાં આવેલા છે, રાઈટ. સેકન્ડ શું કહે છે? થર્ડ પાર્ટીશન કોને પ્રોવાઈડ કરવામાં આવેલો છે? P1 પ્રોસેસ ફર્સ્ટ પેજ માટે, રાઈટ. અધર ફ્રેમ આર ઓલ્સો શોન ફિલ ધ ડિફરન્ટ પેજીસ ઓફ પ્રોસેસીસ. સેકન્ડ P1 P2 પ્રોસેસ માટે, ધેન P2 ટુ P0 એન્ડ પેજ ટેબલ ની P1 પ્રોસેસ છે એના માટે એનું અલોકેશન પ્રોવાઈડ કરેલું છે. ધ પેજ ટેબલ ઓફ બોથ ધ પેજીસ આર 1 KB સાઇઝ ઈચ એન્ડ ધેર ફોર દે કેન બી ફિટ ઇન ધ 1 ફ્રેમ ઈચ. હવે શું કહેવા માંગે છે કે જે પેજ ટેબલ પ્રોવાઈડ કરેલું છે તો એની અંદર 1 KB સાઇઝ દરેકે દરેકને પ્રોસેસની ફ્રેમ માટે અલોકેટ કરવામાં આવેલી છે. એન્ડ બોથ પ્રોસેસીસની અંદર ઇન્ફોર્મેશન કન્ટેન્ટ થયેલી છે જે તમે ઇમેજની અંદર જોઈ શકો છો. CPU contain register which contains the base address of page table that is 5. CPU શું કન્ટેન કરે છે? CPU નું જે રજિસ્ટર છે એની અંદર બેઝ એડ્રેસ પેજ ટેબલનું અંદર જે પ્રોસેસ છે P1 કેસ માટે બેઝ એડ્રેસ પ્રોવાઈડ કરેલું છે 5.
એન્ડ સેકન્ડ માટે સેવર રાઇટ તો ધીસ પેજ ટેબલ બેઝ એડ્રેસ વિલ બી એડેડ ટુ ધ પેજ નંબર ઓફ લોજિકલ એડ્રેસ વેન ઇટ કમ્સ ટુ એક્સેસિંગ એક્ચ્યુઅલ કરસ્પોન્ડિંગ એન્ટ્રી એ રીતે એની કરસ્પોન્ડિંગ એન્ટ્રી સ્ટોર થશે રાઇટ હવે મિત્રો આપણે એના એડવાન્ટેજીસ એન્ડ ડિસએડવાન્ટેજીસની વાત કરીએ તો વર્ચ્યુઅલ મેમરીના એડવાન્ટેજીસ શું છે મલ્ટી પ્રોગ્રામિંગને ઇન્ક્રીઝ કરી શકાય છે વર્ચ્યુઅલ મેમરી થ્રુ સેકન્ડ વન યુઝર કેન રન લાર્જ એપ્લિકેશન વિથ અ લેસ રિયલ રેમ ઓછી રેમ હોય તો પણ તમે બિગ એપ્લિકેશન એક્ઝિક્યુટ કરાવી શકો છો દેર ઇઝ નો નીડ ટુ બાય મોર મેમરી રેમ આપણે રેમ વધારે પરચેસ કરવાની જરૂરિયાત છે નહીં કારણ કે જ્યારે જરૂરિયાત ઊભી થશે ત્યારે હાર્ડ ડિસ્કની જે સ્પેસ છે એ સ્પેસનો યુઝ ઇઝીલી થઈ શકશે ડિસએડવાન્ટેજ શું છે તો સિસ્ટમ બીકમ સ્લોઅર સિન્સ સ્વેપિંગ ટેક ટાઈમ આવી સિસ્ટમ શું છે તો સિસ્ટમ સ્લોઅર છે રીઝન શું છે એનું સ્વેપિંગ ટાઈમ વધુ લે છે ઇટ ટેક મોર ટાઈમ ઇન સ્વિચિંગ બિટવીન એપ્લિકેશન એપ્લિકેશન માટે જે સ્વિચિંગનો કોન્સેપ્ટ છે એ પણ મોર ટાઈમ એને પ્રોવાઈડ કરવો પડે છે યુઝર વિલ હેવ લેસર હાર્ડ ડિસ્ક સ્પેસ ફોર ઇટ્સ યુઝ એન્ડ યુઝર દ્વારા લેસ હાર્ડ ડિસ્ક સ્પેસનો યુઝ કરવામાં આવે છે રાઈટ હવે આપણે જોઈશું મિત્રો ટ્રાન્સલેશન લુક અસાઇડ બફર બફરની અંદર કેવી રીતે વર્ક પરફોર્મ થાય છે રાઈટ તો એ કોન્સેપ્ટ પણ સમજી લઈએ આપણે પેજ રિપ્લેસમેન્ટ નો જે કોન્સેપ્ટ છે એ એના પછી જોઈએ ઓકે વર્ચ્યુઅલ મેમરીનો કોન્સેપ્ટ આપણે જોયો મિત્રો રાઈટ તો વન સેકન્ડ ઓકે પેજિંગના ટુ ડ્રોબેક આપણને ખબર છે સાઇઝ ઓફ પેજ ટેબલ કેન બી વેરી બિગ જ્યારે પેજ ટેબલની સાઇઝ વધારે હોય ત્યારે મેમરી વેસ્ટ થશે એન્ડ સીપીયુ વિલ ટેક મોર ટાઈમ ટુ રીડ અ સિંગલ વર્ડ ફ્રોમ મેઇન મેમરી તો સીપીયુ એક વર્ડ રીડ કરવો હોય તો પણ મેઇન મેમરી એક્સેસ કરશે રાઈટ તો આના સોલ્યુશન માટે પેજ ટેબલની સાઇઝ ડિક્રીઝ કરવી કેવી રીતે કરવામાં આવે છે ધ પેજ ટેબલ સાઇઝ કેન બી ડિક્રીઝ બાય ઇન્ક્રીઝિંગ ધ પેજ સાઇઝ બટ ઇટ વિલ કોઝ ઇન્ટરનલ ફ્રેગમેન્ટેશન એન્ડ ધેર વિલ બી ઓલ્સો બી પેજ વેસ્ટેજ હવે એની સાઇઝ એના સોલ્યુશન પ્રમાણે ઇન્ક્રીઝ અધરવાઇઝ ડિક્રીઝ કરવાની જરૂરિયાત ઊભી થાય છે તો એનાથી શું થશે પેજ વેસ્ટેજ એટલે કે ઇન્ટરનલ ફ્રેગમેન્ટેશન અકર થશે અધર વે એના સોલ્યુશન માટે મલ્ટી લેવલ પેજિંગ બટ ધેટ ઇન્ક્રીઝ ધ ઇફેક્ટિવ એક્સેસ ટાઈમ ધેરફોર ધેર ઇઝ નોટ અ પર્ટિક્યુલર અપ્રોચ બીજા વેથી આપણે જોઈએ તો મલ્ટી લેવલ પેજિંગનો યુઝ કરી શકાય છે એન્ડ એનો ઇફેક્ટિવ એક્સેસ ટાઈમ ઇન્ક્રીઝ કરી શકાય છે રાઈટ
હાઉ ટુ ડિક્રીઝ ધ ઇફેક્ટિવ એક્સેસ ટાઈમ, કેવી રીતે ઇફેક્ટિવ એક્સેસ ટાઈમને ડિક્રીઝ કરી શકાય. CPU can use register having the page table store inside it so that the access time to access page table can become quite less. શું કહેવા માંગે છે કે CPU શું યુઝ કરે છે? રજિસ્ટર, પેજ ટેબલને સ્ટોર કરવા માટે, ઇનસાઇડ સ્ટોર કરવા માટે. એન્ડ એનો જે ટાઈમ છે એક્સેસ પેજ ટેબલમાંથી પેજ એક્સેસ કરવા માટેનો, એ લેસ ટાઈમ યુઝ કરી શકે છે. બટ ધ રજિસ્ટર આર નોટ ચીપર એન્ડ ધે આર વેરી સ્મોલ ઇન કમ્પેર ટુ ધ પેજ ટેબલ સાઇઝ. રજિસ્ટરની સાઇઝ કેવી છે? એકદમ નાની સાઇઝ છે પેજ ટેબલની કમ્પેરિઝનમાં. એટલે પાર્શિયલ અપ્રોચ આપણે આ એક્સેસ કરી શકીએ નહીં. ટુ ઓવરકમ ધીઝ મેની ડ્રોબેક ઇન પેજિંગ, વી હેવ ટુ લુક ફોર મેમરી ધેટ ઇઝ ચીપર ધેન ધ રજિસ્ટર એન્ડ ફાસ્ટર ધેન ધ મેઇન મેમરી, સો ધેટ ધ ટાઈમ ટેકન બાય ધ સીપીયુ ટુ એક્સેસ પેજ ટેબલ અગેન એન્ડ અગેન કેન રિડ્યુસ. ઇટ કેન ઓનલી ફોકસ ટુ એક્સેસ ધ એક્ચ્યુઅલ વર્ક. પેજ ટેબલનો એક્સેસ વધારવામાં આવે છે, અગેન એન્ડ અગેન પેજ ટેબલને એક્સેસ કરવામાં આવે છે, જેની મદદથી એક્સેસ ટાઈમ છે સીપીયુનો જે છે ફાસ્ટર રજિસ્ટર મેઇન મેમરીમાંથી ડેટા ફાસ્ટર રીતે એક્સેસ કરી શકશે. ઓપરેટિંગ સિસ્ટમની આપણે વાત કરીએ છીએ તો લોકાલિટી ઓફ રેફરન્સ સ્ટેટ ધેટ ઇન્સ્ટેડ ઓફ લોડિંગ ધ એન્ટાયર પ્રોસેસ ઇન ધ મેઇન મેમરી, ઓપરેટિંગ સિસ્ટમ કેન લોડ ઓનલી ધોઝ નંબર ઓફ પેજીસ ઇન ધ મેઇન મેમરી ધેટ આર ફ્રીક્વન્ટલી એક્સેસ બાય ધ સીપીયુ એન્ડ અલોંગ વિથ ધેટ ધ ઓપરેટિંગ સિસ્ટમ કેન ઓલ્સો લોડ ઓનલી ધોઝ પેજ ટેબલ એન્ટ્રીઝ વિચ આર કરસ્પોન્ડિંગ ટુ ધોઝ મેની પેજીસ. હવે મિત્રો, જે બફર TLBની આપણે વાત કરી હતી પ્રીવિયસ લેક્ચરની અંદર, ટ્રાન્સલેશન લુક અસાઇડ બફર, રાઈટ? તો એનું વર્ક સમજી લઈએ. ધેન આફ્ટર ટ્રાન્સલેશન લુક અસાઇડ બફર કેન બી ડિફાઈન એઝ અ મેમરી કેચ which can be used reduce the time taken to access the page table again and again. Again and again આપણે page table ને access કરવું હોય તો આનો use કરી શકાય છે aside buffer નો. And એને memory cache તરીકે define કરવામાં આવે છે જેનાથી time ને reduce કરી શકાશે accessing વખતે, right? It is memory cache which is closer to the CPU and time taken by CPU to access TLB is lesser than that taken to access main memory. Memory cache is CPU સાથે close છે and CPU એને access કરે છે TLB ને, right? અહીંયા તમને એક ડાયાગ્રામ પ્રોવાઈડ કરવામાં આવેલો છે. CPU TLB હીટ આ કી પ્રોવાઈડ કરેલી છે એન્ડ મેઇન મેમરીને એક્સેસ કરી શકે છે. ધેન CPU ડિરેક્ટલી પેજ ટેબલ એક્સેસ કરે છે, પેજ ટેબલ મેઇન મેમરીમાંથી એ પેજીસ પેજ ટેબલ સ્વેપ ઇન સ્વેપ આઉટ થતી હોય છે મેમરી, રાઈટ? તો અહીંયા તમને આ ટ્રાન્સલેશન પ્રોવાઈડ કરેલું છે, મેપિંગ પ્રોવાઈડ કરેલું છે, રાઈટ? ડિમાન્ડ પેજિંગનો કોન્સેપ્ટ આપણે સમજ્યા મિત્રો. ડિમાન્ડ પેજિંગ જ્યારે વર્ચ્યુઅલ મેમરી કેટલીક પ્રોસેસો એક્ઝિક્યુટ થતી હોય છે ત્યારે
પ્રોસેસને જે જરૂરિયાત હોય છે પ્રેઝન્ટ મેઇન મેમરીની, રાઈટ? એ ફ્યુ પેજીસ રિક્વાયર હોય છે એ જ મેઇન મેમરીમાંથી એટ એ ટાઈમ એક્સેસ કરવામાં આવે છે, તો એને આપણે ડિમાન્ડ પેજિંગ કહી શકીએ, રાઈટ? વોટ ઇઝ પેજ ફોલ્ટ? પેજ ફોલ્ટ ક્યારે અકર થાય છે? ઇફ ધ રિફરેડ પેજ ઇઝ નોટ પ્રેઝન્ટ, જ્યારે જે રિફર કરેલું હોય પેજ એ પ્રેઝન્ટ ના હોય મેઇન મેમરીની અંદર, ત્યારે એ મિસ થશે, તો આ કોન્સેપ્ટને આપણે પેજ ફોલ્ટ કહી શકીએ, રાઈટ? ઇન્વર્ટેડ પેજ ટેબલનો જે કોન્સેપ્ટ છે એ પણ આપણે સમજી લઈએ. સેકન્ડ તમને પ્રોવાઈડ કરેલું છે ઇન્વર્ટેડ પેજીસ, રાઈટ? તો ઇન્વર્ટેડ પેજીસ શું છે? ઇન્વર્ટેડ પેજ ટેબલ ઇઝ અ ગ્લોબલ પેજ ટેબલ વિચ ઇઝ મેન્ટેન બાય ધ ઓપરેટિંગ સિસ્ટમ ફોર ઓલ પ્રોસેસીસ. બધી પ્રોસેસીસ માટે આ ટેબલને મેન્ટેન કરવામાં આવે છે, એને ગ્લોબલ ટેબલ, પેજ ટેબલ પણ કહી શકાય. ઇન્વર્ટેડ પેજ ટેબલ ધ નંબર ઓફ એન્ટ્રી ઇઝ ઇક્વલ ટુ નંબર ઓફ ફ્રેમ ઇન ધ મેઇન મેમરી. નંબર ઓફ એન્ટ્રીઝ એ ટેબલની અંદર એઝ અ ફ્રેમ મેઇન મેમરીની અંદર સ્ટોર થયેલી હોય છે. ઇટ કેન બી યુઝ ટુ ઓવરકમ ધ ડ્રોબેક ઓફ પેજ ટેબલ. પેજ ટેબલના ડ્રોબેક ઘણા બધા છે. ધેર ઇઝ ઓલવેઝ સ્પેસ રિઝર્વ ધ પેજ રિગાર્ડલેસ ઓફ ધ ફેક્ટ દેટ વેધર ઇટ ઇઝ પ્રેઝન્ટ ઇન ધ મેઇન મેમરી ઓર નોટ. અહીંયા પેજીસ પ્રોવાઈડ છે, અહીંયા ફ્રેમ પ્રોવાઈડ છે, રાઈટ? એક્સ મીન્સ અવેલેબલ નથી, ધેન F1, F3, F6, તો મેમરીની એ અંદર એ ફ્રેમ અવેલેબલ છે, પેજીસ અવેલેબલ છે, એવું રિપ્રેઝન્ટ કરે છે, રાઈટ? હવે મિત્રો, પેજ રિપ્લેસમેન્ટ અલ્ગોરિધમ જે વર્ચ્યુઅલ મેમરીનો કોન્સેપ્ટ છે એ પણ આપણે જોઈ લઈએ, રાઈટ? પેજ રિપ્લેસમેન્ટ અલ્ગોરિધમ ડિસાઇડ વિચ મેમરી પેજ ઇઝ ટુ બી રિપ્લેસ. પેજ રિપ્લેસમેન્ટ અલ્ગોરિધમ જે ડિફરન્ટ ડિફરન્ટ ટેકનિક પ્રોવાઈડ કરેલી છે, તો એ ટેકનિક થ્રુ ડિસાઇડ થશે કે કઈ સ્કીમ થ્રુ પેજ રિપ્લેસ થઈ શકશે, રાઈટ? ધ પ્રોસેસ ઓફ રિપ્લેસમેન્ટ ઇઝ સમટાઈમ્સ કોલ્ડ સ્વેપ આઉટ. આ જે પ્રોસેસ છે એને રાઈટ ટુ ડિસ્ક અથવા તો સ્વેપ આઉટ ની પ્રોસેસ કહી શકાય છે, રાઈટ? એન્ડ ડન કેવી રીતે થશે કે વેન રિક્વેસ્ટેડ પેજ ઇઝ નોટ ફાઉન્ડ ઇન ધ મેઇન મેમરી ઇઝ કોલ પેજ ફોલ્ટ. જ્યારે રિક્વેસ્ટેડ પેજ મેમરીની અંદર અવેલેબલ ના હોય એને પેજ ફોલ્ટ કહીએ છીએ. તો વર્ચ્યુઅલ મેમરી, ધેન ફ્રેમ અલોકેશન, ધેન પેજ રિપ્લેસમેન્ટ, એટલે હાઉ મેની ફ્રેમ ટુ બી અલોકેટેડ ઇન ઇન ટુ ધ પ્રોસેસ. There are two main aspects of virtual memory, frame allocation and page replacement. It is very important to have the optimal frame allocation and page replacement algorithm. Frame allocation is all about how many frames are to be allocated to the process. Allocation ની અંદર કેટલી frame એ પ્રોસેસ માટે અલોકેટ કરવામાં આવેલા છે, પેજ રિપ્લેસમેન્ટની અંદર ડિટરમાઇનિંગ ધ પેજ નંબર વિચ નીડ ટુ બી રિપ્લેસ ઇન ઓર્ડર ટુ મેક સ્પેસ ફોર રિક્વેસ્ટેડ પેજ. જે રિક્વેસ્ટેડ પેજ છે એના માટે કેટલી સ્પેસ નંબર વાઇઝ ત્યાં અલોકેશન પ્રોવાઈડ કરેલું છે, રાઈટ? હવે આપણે જોઈએ વોટ ઇફ ધ અલ્ગોરિધમ ઇઝ નોટ ઓપ્ટિમલ.
ઇફ ધ નંબર ઓફ ફ્રેમ એના ક્રાઇટેરિયા છે એ વન બાય વન આપણે જોઈ લઈએ. ઓપ્ટિમલ પેજ રિપ્લેસમેન્ટ અલ્ગોરિધમ. ઇફ ધ નંબર ઓફ ફ્રેમ વિચ આર અલોકેટેડ ટુ અ પ્રોસેસ ઇઝ નોટ સફિશિયન્ટ ટુ એક્યુરેટ ધેન ધેર કેન બી પ્રોબ્લેમ ઓફ સ્પેસિંગ. જ્યારે જે ફ્રેમ અલોકેટ કરવામાં આવેલી છે તો એના માટે જે પેજીસ અલોકેટ કરવામાં આવેલા છે, રાઈટ, તો શું કહે છે, નંબર ઓફ ફ્રેમ વિચ આર અલોકેટેડ ટુ અ પ્રોસેસ ઇઝ નોટ સફિશિયન્ટ. જે પ્રોસેસ માટે એ ફ્રેમ પ્રોવાઈડ કરેલી છે સફિશિયન્ટ નથી, તો એવા ટાઈમે પ્રોબ્લેમ અકર થશે જેને થ્રેસિસ કહીએ છીએ, ડ્યુ ટુ ધ લેક ઓફ ફ્રેમ, રાઈટ. સેકન્ડ ક્રાઇટેરિયા, ઇફ ધ પેજ રિપ્લેસમેન્ટ અલ્ગોરિધમ ઇઝ નોટ ઓપ્ટિમલ then there will also be the problem of tracing. If number of pages that are replaced by the requested pages will be referred in the near future, then there will be more number of swap in, swap out. Therefore, the operating system perform more replacement than usual, which causes performance deficiency. પેજ રિપ્લેસમેન્ટ અલ્ગોરિધમ જે ડિફરન્ટ ડિફરન્ટ પ્રોવાઈડ કરેલા છે એને પણ સમજી લઈએ. ફર્સ્ટ વન છે ઓપ્ટિમલ પેજ રિપ્લેસમેન્ટ અલ્ગોરિધમ, લિસ્ટ રિસન્ટ યુઝ, પેજ રિપ્લેસમેન્ટ અલ્ગોરિધમ એન્ડ ફીફો. આ જે અલ્ગોરિધમ છે, ફર્સ્ટ ઓપ્ટિમલ પેજ રિપ્લેસમેન્ટ અલ્ગોરિધમ, રિપ્લેસ ધ પેજ વિચ વિલ નોટ બી રિફર ફોર સો લોંગ ઇન ફ્યુચર. લોંગ ટાઈમ માટે ઇન ફ્યુચર એનો એક્સેસ કરવામાં આવતો નથી. અલ્ગોરિધમ ઓલ ધો ઇટ કેન નોટ બી પ્રેક્ટિકલી ઇમ્પ્લિમેન્ટેડ, પ્રેક્ટિકલી પણ એનું ઇમ્પ્લિમેન્ટેશન થઈ શકતું નથી, બટ ઇટ કેન બી યુઝ એઝ અ બેન્ચમાર્ક. એઝ અ બેન્ચમાર્ક તમે એને એક્સેસ કરી શકો છો, ઓપ્ટિમલી એક્સેસ કરી શકાય છે. સેકન્ડ વન, લિસ્ટ રિસન્ટ યુઝ, જેને LRU પેજ રિપ્લેસમેન્ટ અલ્ગોરિધમ કહેવામાં આવે છે. તો ધીસ અલ્ગોરિધમ ધ પેજ વિચ હેઝ નોટ બીન રિફર ફોર અ લોંગ ટાઈમ. ધીસ અલ્ગોરિધમ જસ્ટ ઓપોઝિટ ટુ ઓપ્ટિમલ પેજ રિપ્લેસમેન્ટ, પાસ્ટ ઇન્સ્ટેડ ઓફ સ્ટાર્ટિંગ એટ અ ફ્યુચર. FIFO, ઇન ધીસ અલ્ગોરિધમ અ ક્યુ ઇઝ મેન્ટેનેડ. The page which is assigned the frame first will be replaced first. Algorithm ની અંદર જે પણ page છે એને frame assign કરવામાં આવશે, first page હોય એના બદલે replace કરવામાં આવશે. Other word ની અંદર આપણે કહીએ તો page which reside at the rear end of the queue will be replaced to every page fault. તો મિત્રો, ત્રણ એના અલ્ગોરિધમ પણ આપણે જોઈ લીધા. તો આજના લેક્ચરની અંદર આપણે વર્ચ્યુઅલ મેમરી, ડિમાન્ડ પેજિંગ, રાઈટ, ધેન પેજ રિપ્લેસમેન્ટનો જે કોન્સેપ્ટ છે તો એને પ્રોપરલી સમજ્યા, રાઈટ. તો ફર્સ્ટ ઓફ ઓલ વર્ચ્યુઅલ મેમરી નો જે કોન્સેપ્ટ છે, તો વર્ચ્યુઅલ મેમરી શું છે, મેમરી મશીનિઝમ, અધરવાઇઝ એવું કહી શકાય કે ઓપરેટિંગ સિસ્ટમ દ્વારા લાર્જ સેકન્ડરી મેમરી ઓપરેટિંગ સિસ્ટમ એન્ડ એ મેમરી હાર્ડવેર એન્ડ સોફ્ટવેર જે કમ્પ્યુટર સિસ્ટમનું છે એ ફિઝિકલ મેમરીમાંથી ડેટાને ટ્રાન્સફર કરવા માટે મેઇન મેમરીમાંથી સેકન્ડરી મેમરીમાં ટ્રાન્સફર કરી શકાય એના માટે આ મશીનિઝમ એક્સેસ કરવામાં આવે છે, રાઈટ. ડિમાન્ડ પેજિંગનો કોન્સેપ્ટ પણ આપણે સમજ્યા. તો ડિમાન્ડ પેજિંગ એ પોપ્યુલર મેથડ છે વર્ચ્યુઅલ મેમરીની. ધ પેજીસ ઓફ પ્રોસેસ વિચ આર લિસ્ટ યુઝ ગેટ સ્ટોર ઇન સેકન્ડરી મેમરી. જે પેજીસ નું લિસ્ટ એન્ડ જે પેજીસ પ્રોસેસિંગ માટે છે એન્ડ સ્ટોર માટે
સેકન્ડરી મેમરીમાંથી જે ગેટ કરવામાં આવે છે એને આપણે કહીએ છીએ ડિમાન્ડ પેજિંગ. રાઈટ, પેજ રિપ્લેસમેન્ટ એ શું છે મિત્રો? તો પેજ રિપ્લેસમેન્ટ એ સ્કીમ છે ડિમાન્ડ પેજિંગ માટેની. રાઈટ, તો આપણે આજનું લેક્ચર અહીંયા સ્ટોપ કરીએ છીએ. થેન્ક યુ વેરી મચ.